જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જો 2022માં કોંગ્રેસની સરકાર બની તો આ 1,00,000 પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું. ગુજરાતમાં અને કોઈ પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આઈપીએસ અધિકારીઓ કરતા પોલીસ કર્મીઓનો સામાન્ય કોન્સ્ટેબલોનો બહુ મોટો રોલ હોય છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ મિત્રોને યુનિયન બનાવવાની મંજૂરી ન હોવાના કારણે પોતે ગ્રેડ પેના મુદ્દે સંઘર્ષ કરી શકતા નથી, પણ ગ્રેડ પેના મુદ્દે તેમના પરિવારજનો, તેમના મિત્રો, પરિચયો, સગાવાલા જયારે રોડ ઉપર ઉતર્યા ત્યારે રાજ્યની સરકાર ફફડી ઉઠી હતી અને રાજ્યની સરકારે વિચલિત બની એક કમિટીનું ગઠન કરીને 2 મહિનામાં રિપોર્ટ આપવાની વાત કરી હતી. 40 જેટલા પોલીસ કર્મીઓને એમણે ટાર્ગેટ કર્યા, સસ્પેન્ડ કર્યા, ટ્રાન્સફરો કરી, નોકરીમાંથી બરતરફ કરવાની વાત કરી. આ બધા મુદ્દાઓને લઈને ફરી એકવાર બેન નીલમ મકવાણા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમને વિધાનસભાનું સત્ર ચાલુ હોય, શહીદ આઝમ ભગતસિંહને પોતાના આંખ સામે રાખી પોતાના આદર્શ માની આખા ગુજરાતના 1,00,000 પોલીસ કર્મીઓને ગ્રેડ પે મળે એના માટે આંદોલન છેડ્યા, તો બેનને ઉપવાસ કરવા પડે, અમને જેલમાં નાખ્યા. એમણે છેલ્લા 6-7 દિવસથી અન્ય જણનો ત્યાગ કર્યો. આજે હું અને સાથી હાર્દિક પટેલ અમને ખબર અંતર પૂછવા આવ્યા હતા. એમની તબિયત સારી નથી, સ્ટેબલ છે પણ તબિયત સારી નથી. ફરી એકવાર એમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. તો આ સંજોગોમાં અમે બેન નીલમને વિનંતી કરીએ છીએ કે તમે પણ આ લડત જો તમે યોગ્ય રીતે લડવી હોય તો અમે બધા તમારા સમર્થનમાં છીએ, પણ તમારા સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એ રીતે લડત લડો. અને સાથોસાથ સરકારને કહીએ છીએ કે ગુજરાત રાજ્યની કોઈ દીકરી 1,00,000 પોલીસ કર્મચારીઓ માટે આ રીતે લડતી હોય, હોસ્પિટલાઇઝ હોય, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી કોઈ જ એમની તબિયતની પૂછા કરવા આવતા નથી, અને તાબડતોબ સરકારે ઇન્ટરવીન કરી આમાં રસ દાખવી કોઈ વચગાળાનો રસ્તો કાઢીને એ વસ્તુને સમાધાન ઉપર લઈ જવી જોઈએ. અમે આશા રાખીએ કે બેન નીલમના શરીરના કોઈ પણ ઓર્ગનની ફેલ્યોર ના થાય, એના સ્વાસ્થ્યને વધુ હાનિ ન પહોંચે, પણ મૂળ જવાબદારી રાજ્યની સરકારની બને છે. આ 1,00,000 પોલીસ કર્મીઓ એમને ગ્રેડ પે મળે એમની ન્યાયી અને વાજબી માંગણી છે. અને કોંગ્રેસ પક્ષે દ્વારકા ડિક્લેરેશનમાં જે પ્રમાણે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના સમર્થનની વાત કરી, એમ અમે બાહેધરી આપીએ છીએ કે 2022માં અમારી સરકાર બની તો દુનિયા થાય આ 1,00,000 પોલીસ કર્મીઓને ગ્રેડ પેનો લાભ આપીશું. હાલ પૂરતી રાજ્યની સરકારને વિનંતી કે તાબડતોબ ઇન્ટરવ્યુ કરી નીલમબેનને ઉપવાસ સરકાર પોતે આવીને તોડાવે અને એમને કહે બાહેધરી આપે કે પોલીસ કર્મીઓને ન્યાય આપશે.